હેલો મિત્રો, આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણની ચર્ચા કરી ગયા. ટૉપિક નંબર 1.2 રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર જોતા હતા. એની અંદર આપણે મિત્રો 1 સંયોગીકરણ પ્રક્રિયા, 2 વિઘટન પ્રક્રિયા, 3 વિસ્થાપન પ્રક્રિયા, 4 દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને 5 ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, આટલા ટૉપિકની ચર્ચા કરવાની હતી મિત્રો. જેમાંથી આપણે 2 ટૉપિકની ચર્ચા કરી ગયા છે, સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયાની આપણે વાત કરી ગયા છીએ. મિત્રો, હવે આપણે ત્રીજો નંબર પર આવે છે, વિસ્થાપન પ્રક્રિયા. એટલે આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આયર્નની 3 ખીલીઓ લઈ તેને કાચ પેપર વડે ઘસી સાફ કરો. એ અને બી નામ આપેલા 2 કસનળીઓ લો. દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો. આ લોખંડની 2 ખીલીને દોરી વડે બાંધી કોપર સલ્ફેટના દ્રાવણમાં કસનળી બીમાં 20 મિનિટ સુધી ડુબાડો. હવે સરખામણી કરવા માટે લોખંડની 1 ખીલીને અલગ રાખો. ત્યારબાદ 20 મિનિટ બાદ બંને ખીલીઓ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો. કસનળી એ અને બીમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરો. હવે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી ડુબાડી ખીલીની રંગની સરખામણીમાં અલગ રાખેલી ખીલી સાથે કરો. આવું કરશો તો મિત્રો તમને શું મળશે? તો કે તમે આકૃતિમાં જોઈ ગયા મુજબ લોખંડની ખીલી જે હતી, આયર્નની ખીલી, એના ઉપર કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢેલી આયર્નની ખીલી પર કથ્થાઈ રંગનો પડ જોવા મળશે. કોપર સલ્ફેટનું દ્રાવણ જોશો તો કસનળી એમાં જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એ ભૂરા રંગનું દેખાય છે. જ્યારે લોખંડની ખીલીવાળું કસનળી બીવાળું જે દ્રાવણ છે એ ઉડી જાય તો રંગ દૂર થઈ ગયેલો જોવા મળશે તમને. આથી જો કહેવામાં આવે છે કે આની અંદર શું થયું છે, તો કે કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન આયર્ન દ્વારા થયેલું જોવા મળે છે. હવે પછી એવો પ્રશ્ન થાય, શા માટે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો આછો થાય છે? તો પ્રવૃત્તિ પરથી આપણે સમીકરણ લખીએ તો Fe સોલિડ પ્લસ CSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ ઇડ્યુસ, એટલે કે ટીની નિશાની પાડો, તો આપણને જે દ્રાવણ મળ્યું હતું એ કેવું હતું? તો કે FeSO4 પ્લસ CU. આમાં CSO4નું દ્રાવણ ભૂરા રંગનું હતું અને ત્યારબાદ જે દ્રાવણ મળ્યું આપણને આછા રંગનું એ કેવું હતું? FeSO4નું દ્રાવણ પ્રાપ્ત થાય છે. આથી આપણે કહી શકીએ મિત્રો કે આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જેથી કરીને આપણને મિત્રો ભૂરા રંગનું દ્રાવણમાંથી શું મળે છે? તો કે રંગવિહીન અથવા આછા પીળા રંગનું દ્રાવણ પ્રાપ્ત થશે. બરાબર મિત્રો? અને લોખંડની ખીલી કેવી મળી હતી? ચરકાટની જગ્યા પર કથ્થાઈ રંગની. તો આ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ગાડી મિત્રો, સમીકરણને ભૂરા અને પીળા રંગથી આપણે જોઈ શકીએ છીએ. તો કે Fe સોલિડ પ્લસ CuSO4, CU ભૂરો છે, એની જગ્યા પર કોણ આવીને બેસી ગયું? FeSO4, Fe પીળા રંગનો આવીને બેસે છે અને CU કોપર છૂટો પડે છે. આ વિસ્થાપન પ્રક્રિયામાં એવું જાણવા મળે છે કે સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. એટલે કે જે મજબૂત હશે એ એના કરતાં ઓછો જે મજબૂત હોય એને ત્યાંથી ખસેડી દેશે અને પોતે ત્યાં બેસી જશે. સક્રિયતા શ્રેણી આપણે જોઈએ તો પોટેશિયમ સૌથી સક્રિય છે, ગ્રેટર ડેન Na, ગ્રેટર ડેન Ca, ગ્રેટર ડેન Mg, ગ્રેટર ડેન Al. ગ્રેટર ડેનનો અર્થ થાય છે કે ઓછી સક્રિય થતાં જાય છે. Zn ગ્રેટર ડેન Fe, ગ્રેટર ડેન Pb, ગ્રેટર ડેન Cu અને ગ્રેટર ડેન Ag, ગ્રેટર ડેન Au. તો આપણને આ ઉતરતા ક્રમમાં ક્રમ આપેલો છે મિત્રો. આ હાઈ રિએક્ટિવિટી કોણ છે? તો કે ભૂરા રંગના બતાવ્યા છે. મિડલ રિએક્ટિવિટી કયા છે? તો કે પીળા રંગના. અને લો લાલ રંગના જ બીજા ઉદાહરણ જોયો મિત્રો, તો ઝેડન સોલિડ પ્લસ CSO4 ઇડ્યુસ ઝેડન SO4 પ્લસ CU. અહીંયા જોઈ શકીએ તો ઝિંક પણ કોપર કરતાં વધુ સક્રિય છે. આથી એ કોપરના દ્રાવણમાંથી કોપરને શું કરે છે? દૂર કરે છે. એ જ પ્રમાણે પીબી સોલિડ પ્લસ CuCl2 કોપર ક્લોરાઇડના દ્રાવણમાં લેડ ધાતુ મૂકવામાં આવે છે તો PbCl2 લેડ ક્લોરાઇડ મળે છે અને કોપર ધાતુ છૂટી પડે છે. આથી કહી શકાય કે ઝિંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. તે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. મિત્રો, અહીં સક્રિય ધાતુ ઓછી સક્રિયને વિસ્થાપન કરે. તો મિત્રો, હવે આપણે ચોથા નંબર પર આવે છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આનો અર્થ એવો થાય છે મિત્રો કે 2 ધાતુઓ અરસપરસ્પર સ્થાન બદલે છે. આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈ ગયા, એની અંદર જોતા હતા કે એક સક્રિય ધાતુ એના કરતાં ઓછી સક્રિય ધાતુનું સ્થાન પર વિસ્થાપન કરે છે
અને તે પોતે ગોઠવાઈ જાય છે. જ્યારે દ્વિ વિસ્થાપનમાં એવું આવશે કે બંને ધાતુઓ અરસપરસ્પર સ્થાનની ફેરબદલી કરશે. આથી આપણે એક પ્રયોગ દ્વારા સમજીએ મિત્રો. બાજુમાં તમને આકૃતિમાં દર્શાવ્યું છે તો એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો, બીજી કસનળીમાં 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો. આ બંને દ્રાવણને મિશ્ર કરો. મિશ્ર કરશું ત્યારે આપણને શું જોવા મળશે મિત્રો? તો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું અવક્ષેપ થશે, એટલે કે નિર્માણ થશે. આ અદ્રાવ્ય પદાર્થને આપણે શું કહેશું? અવક્ષેપ કહે છે. એવી કોઈ પણ પ્રક્રિયા જેમાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે તેને આપણે શું કહેશું? અવક્ષેપન પ્રક્રિયા કહે છે. આમ એક સવાલ બને છે મિત્રો, તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપી સમજાવો. તો આપણને ખબર પડી કે આવી રીતના કોઈ અદ્રાવ્ય પદાર્થનું નિર્માણ થાય અને નિર્માણ થાય તેવી પદાર્થને અવક્ષેપન કહે, અને આવી પ્રક્રિયાનું શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોયું બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ. તો એને આપણે સમીકરણ દ્વારા લખીશું તો કે આપણે સોડિયમ સલ્ફેટના દ્રાવણનું બેરિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે મિશ્ર કર્યું તો બેરિયમ સલ્ફેટ બરાબર આપણને સફેદ કલરનો પદાર્થ જોવા મળ્યો અને NaCl સોડિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થયેલું જોવા મળે છે. તો અહીંયા ખાસ એ જોવાનું છે કે તમે જે નામ લખ્યું છે એના આણ્વીય સૂત્ર લખતા આવડવા જોઈએ. સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4, બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, એમાંથી શું બન્યું? બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 અને NaCl બન્યું. મિત્રો અહીં તમે જોઈ શકો Na સ્થાન પર Ba છે અને Bના સ્થાન પર Na, આમ પરસ્પર એકબીજાના સ્થાનની શું કરે છે? ફેરબદલી કરે છે, જેને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું. હવે મિત્રો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારની અંદર છેલ્લો પ્રકાર આવે છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તમે આ ધોરણ 8ની અંદર અભ્યાસ કરીને આવ્યા જ હશો, છતાં આપણે જોયે છે. તો ઓક્સિડેશન કોને કહેવાય? તો આપણને ખબર છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય, એટલે કે હાઇડ્રોજનની ગેરહાજરીમાં થાય, તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોપરના ટુકડા, કોપર ધાતુને ઓક્સિજનની હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે તો શું બનશે? કોપર ઓક્સાઇડ. આપણે જોઈશું અહીંયા કોપર એકલી હતી, એમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બન્યો. તો અહીં કોપરનું શું થયેલું કહેવાય મિત્રો? ઓક્સિજન ઉમેરાયો એટલે ઓક્સિડેશન થયું કહેવાય. બરાબર છે મિત્રો? જ્યારે આપણે આ કોપરને હવાની હાજરીમાં ગરમ કરશું ત્યારે મિત્રો આપણો જે કોપરની ધાતુ પત્તી હતી એ કેવી થઈ જશે? કાળા કલરની થઈ જશે. આથી એમાંથી કોપર ઓક્સાઇડ બનેલો કહેવામાં આવે છે. એક પ્રશ્ન પૂછાય છે કે ચરકાટ કઠ્ઠાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. અહીંયા આપણું કઠ્ઠાઈ રંગનું કોણ હશે? એક્સ. તો કે કોપર આપણી કઠ્ઠાઈ રંગની સપાટી ધરાવતું હોય, જેને આપણે હવાની હાજરીમાં ગરમ કરશું, સળગાવશું એટલે શું બને? તો કે કોપર ઓક્સાઇડ બને. એ પટ્ટી કોપર ઓક્સાઇડ કેવી થઈ ગયેલી હશે? ગરમ કરશું એટલે કાળી થઈ ગયેલી હશે. તો એક્સ કોણ હશે? તો કે કોપર ધાતુ. અને કાળા રંગનું જે બને છે આ તત્વ કોણ હશે? તો કે કાળા રંગનું તત્વ બનતા સંયોજનનું નામ કોપર ઓક્સાઇડ હશે. બરાબર મિત્રો? એટલે કે કોપર ધાતુને આપણે હવાની હાજરીમાં સળગાવીએ ને તો કોપર ધાતુ તો આપણને ખબર કેવી હોય? કઠ્ઠાઈ રંગની. પણ જેવી સળગાવીએ ને એટલે કોપર ધાતુ કેવી થઈ જાય? કાળા રંગની થઈ જાય. એ કાળા રંગની થઈ જાય એટલે કે એના પર ઓક્સિજન ઉપર ચડી ગયો હશે, એટલે કે કોપર ઓક્સાઇડ કાળા રંગનો બને છે. બરાબર? તો જવાબ મળી ગયો તમને, અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે. હવે જોઈએ આપણે તો બીજું ભાગ આવે છે રિડક્શન પ્રક્રિયા એટલે શું? તો કે આપણને ખબર કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય એવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા કોના જેવી છે મિત્રો? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા કરતાં તદ્દન વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે. એનું એક ઉદાહરણ જોઈએ મિત્રો. તો કોપર ઓક્સાઇડ વત્તા H2 ઉષ્મા, એટલે કે હાઇડ્રોજનની હાજરીમાં કોપર ઓક્સાઇડને ગરમ કરવામાં આવે તો એમાંથી કોપર ધાતુ છૂટી પડે છે, સાથે સાથે પાણી છૂટું પડે છે. તો અહીંયા આપણે જોઈએ તો કોપરમાં હાઇડ્રોજનની હાજરીમાં કોપરનું શું થયું? તો કે ઓક્સિજન દૂર થયો. આથી શું થયું? તો કે એમાંથી કોપર મળ્યો અને પાણી મળ્યું. આમ આપણે અહીંયા કહી શકીએ અહીંયા કોપર ઓક્સાઇડમાંથી જે કોપર બને છે બરાબર, આ દરમિયાન કોપરનું શું થયેલું છે? રિડક્શન થયું છે એમ કહેવામાં આવે છે. મિત્રો બીજો એક ટોપિક આની અંદર જ આપણો આપેલો છે, જે રાસાયણિક પ્રક્રિયા એક પ્રક્રિયા ઓક્સિડેશન પામે છે જ્યારે બીજી પ્રક્રિયા
રિડક્શન પામે છે. આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયા કહે છે. એટલે કે મિત્રો, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય, આ પ્રક્રિયામાં જો ઓક્સિડેશન અને રિડક્શન એક જ સાથે જોવા મળે તો એવી પ્રક્રિયાને આપણે શું કહેશું? રેડોક્સ પ્રક્રિયા કહીશું. ઉદાહરણ તરીકે જોયો મિત્રો, તો આપણું આગળનું જ ઉદાહરણ લઈએ. આપણે કોપર ઓક્સાઇડને હાઇડ્રોજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એમાંથી કોપર અને પાણી બને. દરમિયાન તમે જોઈ શકો, કોપર ઓક્સાઇડમાંથી કોપર બને છે, એટલે કે ઓક્સિજન દૂર થાય, તે પ્રક્રિયાનું શું કહેવાય? રિડક્શન. અને હાઇડ્રોજનમાંથી પાણી બને છે. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો, હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાય છે, આથી એ પ્રક્રિયાનું શું કહેવાય? ઓક્સિડેશન. તો બંને એકસાથે જ જોવા મળી, તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. આના કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ મિત્રો રેડોક્સ પ્રક્રિયાના. તો ઝીંક ઓક્સાઇડ વત્તા કાર્બન, ઇટ ગીવ્સ ઝીંક વત્તા કાર્બન મોનોક્સાઇડ. અહીંયા તમે જોઈ શકો, ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક બને છે, એટલે કે ઓક્સિજન દૂર થાય છે, જેને આપણે રિડક્શન કહેશું. અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે, એટલે કે કાર્બનમાં ઓક્સિજન ઉમેરાય છે, આથી એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. આવો જ એક બીજું ઉદાહરણ છે, એમેનો ટુ પ્લસ એચ સી એલ, ઇટ ગીવ્સ એમ એન સી એલ ટુ પ્લસ ટ્વાઇસ એચ ટુ ઓ પ્લસ સી એલ ટુ. અહીં એમેનો ટુમાંથી એમ એન સી એલ ટુ બને છે, એટલે કે એમએનનું રિડક્શન થાય છે અને એચ સી એલનું ઓક્સિડેશન થાય, એમાં ક્લોરિનનું પણ ઓક્સિડેશન થતું છે.